શરદ પૂનમ એટલે ચંદ્રમાની હાજરીમાં દૂધ પૌવા ખાવાનો પર્વ પણ શાસ્ત્રમાં આ પર્વનું મહત્વ અનેક ગણો વર્ણવાયું છે તો કેવી રીતે આપ કરશો શરદ પૂનમની ઉજવણી આવો સમજીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તનમે મનહ શિવ સંકલ્પમസ്തു જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે શરદ પૂનમ અને શરદ પૂર્ણમની ની પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો શરદ પૂનમ જે છે આજે રાત્રે કહેવાય છે કે રાતના અને બાદ શરૂઆત થાય છે પૂનમના દિવસે ચંદ્રદેવ સોરે કલાએ સર્જિત હોય છે અને આવતીકાલે રાત્રિ પહેલા પૂનમ પૂર્ણ થાય છે તો શરદ પૂનમનો જે રાત્રનો જે ચંદ્ર હોય છે જે સોરે કલાએ સર્જિત તો તે પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ રહેલું છે જેથી આજે રાત્રે ચંદ્રદેવ સોરે કલાય સર્જી થશે અને પૂનમ પણ છે અને શરદ ઋતુની અંદર શરદ શરદ પૂનમ એટલે કે શરદ ઋતુમાં આ પૂનમ આવે છે અને બાર મહિનામાં સૌથી મોટા મોટી પૂનમ જે આસો મહિના આસો શુદ્ધ પૂનમ કહેવામાં આવે છે શરદ પૂનમના દિવસે એવું કહેવાય છે કે ચંદ્રદેવ પૃથ્વીથી બહુ નજીક હોય છે અને ચંદ્રદેવમાંથી અમૃતની ધારા થાય છે ચંદ્રદેવની વિશેષ કૃપાઓ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ પરિણામ આપી શકે છે મિત્રો ખાસ કરીને દરેક લોકોને મનમાં ખાસ કર મન જે છે લોકોનું બહુ વિચલિત રહેતું હોય બહુ ગુસ્સો આવતો હોય બહુ ટેન્શન રહેતું હોય અને ઘણા લોકો મનને શાંત કરવા માટે ઊંઘ પૂરી આવતી ન હોય તો મને જેનું શાંત જેને મન ઉપર કાબૂ મેળવી એને દુનિયા ઉપર કાબૂ મેળવ્યો કહેવાય છે મનને શાંત કરવા માટે ચંદ્રદેવના આશીર્વાદ ચંદ્રદેવની કૃપા લેવા માટે કરવામાં આવે છે આ બધા ઉપાય મિત્રો આપણા જે ઋષિ મુનિઓ હતા એ કહી ગયા કે દર શરદ પૂનમના દિવસે દૂધ પૌવા ખાવાના હવે દૂધ પૌવા ખાવાની પાછળનું જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો જોવામાં આવે તો એ કહેવાય છે કે દૂધ જે છે દૂધ જ્યોતિષની દ્રષ્ટિએ દૂધને ચંદ્રદેવનું લિક્વિડ ગણવામાં આવે છે બીજા નંબરની વસ્તુ અનાજ ચંદ્રદેવનું ચાવલ છે ચોખામાંથી પૌવા બને અને એ દૂધ પૌવાને એક પાત્રમાં લઈને તમારે ચંદ્રની ચાંદનીની અંદર મૂકવાની છે એટલે ચંદ્રની કલા દ્વારા એ પરિપક્વ થાય છે અને તે પરિપક્વ વાળી વસ્તુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે જે ચંદ્રની કલામાં જે તૈયાર થયેલું વસ્તુ છે એ ખાવાથી મન શાંત બને છે તો અહીંયા શાસ્ત્ર અને વિજ્ઞાનની દૃષ્ટિએ જો વાત કરવામાં આવે છે તો ચંદ્રનો પાવરથી મન જે છે એકદમ શાંત બને છે ઘણી વખત આપણે જોઈએ તો કોઈ વ્યક્તિને બહુ વધારે ગુસ્સો આવતો હોય ને તો અત્યારે તેને પાણી પીવડાય છે પાણી પીવા પીવડાવવાથી એનો શરીરનો જે ગુસ્સો છે એ શાંત બને છે મન બહુ વિચલિત હોય બહુ ડિસ્ટર્બ માણસ થાય તો એને ખાસ કરીને જે પાણીનો ભાગ હોય ને ત્યાં જલ પાણીના સ્થાનની જોડે બેસવાથી પૂનમના અને એમાં પાછું પૂનમના દિવસે બેસવાથી એ જે વાઇબ્રેશન મળે છે એનાથી મન શાંત બને છે કેમ કે પાણીને ચંદ્રદેવ એવું કહેવાય છે ચંદ્રદેવ એ મનના ગ્રહ છે અને ચંદ્રદેવની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે એટલે સમુદ્ર ચંદ્રદેવના પિતા છે લક્ષ્મીજી અને ચંદ્રદેવ બંને સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે કૌશ પપાળ જ્યા હતા કશુરાત ચંદ્રમાં એટલે ચંદ્ર જ્યારે પૂર્ણ સોલે કલાએ સર્જિત હોય એટલે ચંદ્રના પિતા સમુદ્રદેવ એ બહુ જ આનંદમાં હોય દીકરો સારું કામ કરે એટલે પિતાને બહુ આનંદ થાય અને જ્યારે ચંદ્ર સોરે કલાએ સર્જિત હોય પૂનમનો ચંદ્ર એટલે તમે જોશો દરિયામાં એકદમ ભરતી આવતી હોય છે દરિયો પાણી ઉછાળા મારતું હોય છે અને ચંદ્રદેવ જ્યારે અમાસ હોય ત્યારે અંધારું હોય ત્યારે એમાં ઓટ આવતી હોય છે મતલબ દરિયો નારાજ છે એવું કહી શકીએ તો જે વ્યક્તિ બહુ ડિસ્ટર્બ થાય મનથી એ લોકોએ ખાસ કરીને પાણીની જોડે બેસવાથી અથવા જલ ચાહે પાણીની નદી હોય તલાવ હોય સમુદ્ર હોય અથવા કોઈ ઝરણું પડતું હોય અથવા તમારી સોસાયટીમાં પાણીના ફુવારા ચાલુ હોય એની જોડે બેસવાથી મન એકદમ શાંત બને છે બીજા નંબરની વસ્તુ કે સમુદ્ર શરદ પૂનમના દિવસે દૂધ પૂવા તમે જે ચંદ્રદેવનું દૂધ પૌવા ચંદ્રની ચાંદનીમાં પરિપક્વ થાય અને તે પરિપક્વ થયા પછી ખાવાથી એની એનર્જી તમારા મનને શાંત કરે છે છે એટલે લખ્યું કે પૌવા દર પૂનમના દિવસે ખાવા જોઈએ અને એમાં દર પૂનમમાં પાછી મોટી પૂનમ એટલે શરદ પૂનમ કહેવામાં આવે છે તો દૂધ પૌવાને લઈને ખાસ કરીને હું આજે તમને સરસ મજાના ઉપાયો જણાવીશ કે એ ઉપાયો કરવાથી તમને મન શાંત બને છે ઘણી વખત તો બહુ વધારે જેને રોજ ગુસ્સો આવતો હોય ચંદ્રની મારા પહેરતા હોય છે ચંદ્રનો નંગ પહેરતા હોય છે કેમ કે એ ચંદ્રની વસ્તુ પહેરવાથી એવું કહેવાય છે કે એ ચંદ્રને શરીર ઉપર રાખવાથી મનુષ્યને મનની શાંતિ મળે છે હવે દૂધ પૌવાનું તમારે શું કરવાનું એ તમને ઉપાય કહી દઉં છું જો દૂધ પૌવા ખાવાથી મેધાવૃદ્ધિ થાય મન શાંત બને છે કાંસાના પાત્રની અંદર દૂધ પૌવા તમારે બનાવવાના દૂધ નાખવાનું પૌવા નાખવાના અને એની સાથે થોડીક ખાંડ નાખી અને વિશેષમાં ડ્રાયફ્રૂટ તમારે નાખવું હોય તો નાખી શકાય અને એની ઉપર ચાળણી ઢાંકીને ચંદ્રની ચાંદનીમાં રાખવાનું અને પરિપક્વ થાય ત્યાર પછી એને ગ્રહણ કરવાનું બીજો ઉપાય પાણીથી પણ મન શાંત બને છે કેમ કે જલ તત્વ મેં વાત કરી પાણી એમના પિતા છે તો માટીની માટલીમાં પાણી ભરીને એની ઉપર કપડું ઢાંકી ચંદ્રની ચાંદનીમાં ચાંદીમાં રાખવી અને બીજા દિવસે પાણીને બોટલમાં લઈને પીવાથી મન તમારું શાંત બને છે પાણી બોડીમાં જાય નસો દ્વારા શરીરમાં ફરે અને મનને વધારે પડતો જે ગુસ્સો આવતો ગુસ્સો શાંત થાય છે ત્રીજા નંબરની વસ્તુ મનને શાંત કરવા માટે ઓમ આ મંત્રનો જાપ રાત્રિના સમય તમે ચંદ્રની ચાંદનીમાં બેસીને આ મંત્ર જાપ કરો છો તો પણ ફાયદો થાય છે મંત્ર છે ઓમ સ્ત્રામ

તમારો ગુસ્સો શાંત થાય છે અને ચંદ્રની અને શિવજીની કૃપા મળે છે નાના બાળકો હોય જે લોકો વાંચે છે છતાં શક્તિ કમજોર રહે છે ભૂલી જાય છે તો રાત્રિના સમયે નાના બાળકોએ જેમ સવારે સૂર્યદાનને પ્રદાન કરીએ છીએ તેમ દૂધ કોઈ પાત્રમાં લઈ ચંદ્રદેવને અર્પણ કરવું ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવું અને બીજા નંબરની વસ્તુ બીજો ઉપાય કે નાના બાળકો એક થાળીમાં પાણી ભરીને એ ચંદ્રદેવનું પ્રતિબિંબ ચંદ્રદેવના દર્શન એ પાણી દ્વારા જો કરે છે તો એનાથી પણ ચંદ્રદેવની કૃપા મળે છે અર્ઘ્ય પ્રદાન કરવું હોય તો ઓમ સોમાય નમઃ દૂધ લેવાનું અર્પણ કરવાનું બોલવાનું ઓમ સોમાય નમઃ અર્ઘ્યમ દત્તમ નમમ એવું પણ બોલી શકાય ન ફાવે તો ઓમ સોમાય નમઃ કરીને અર્પણ કરી શકાય ત્યાર પછી આગળનો ઉપાય છઠ્ઠો ઉપાય ચંદ્રદેવની ચાંદનીમાં શયન કરું રાત્રિના સમયે તમે અગાસીમાં જો નિંદ્રા લો છો સાઇન કરો છો તો એનાથી પણ આખી રાત ચંદ્રની ઉર્જાઓ તમને પ્રાપ્ત થાય છે સાતમો ઉપાય તમારી પાસે કોઈ ચંદ્રનો રત્ન પડ્યો હોય તો એને એક્ટિવ કરો એને એનર્જી નાખો અને એવું કહેવાય છે ચાંદીના પાત્રમાં અથવા સ્ટીલ પાત્રની અંદર દૂધ ભરો અથવા પાણી ભરો અને એની અંદર એ રત્ન તમારે મૂકી રાખવાનો આખી રાત ચંદ્રની ચાંદનીમાં રાખો અને બીજા દિવસે તેને તમે ગંગાજલથી શુદ્ધ કરી એના ઉપર ઓમ સોમાઈ નવા મંત્ર બોલી અને તિલક કરી અને એને તમે ધારણ કરી લો તો તમારો જે રત્ન છે ચંદ્રદેવનો રત્ન એ રત્ન એક્ટિવ થઈ જાય છે કેમ કે આખી રાત ચંદ્રની ઉર્જાઓ એ આખી રાત ચંદ્રની માંથી નીકળતું અમૃત એ આમાં આવે છે અને વીટી અને તમારું જીવન અમૃતમય બને છે તો હંમેશા ચંદ્રદેવની ઉર્જાઓને પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો કહેલા છે તો આ ઉપાયોને કરી ઘરેલું ઉપાય દ્વારા ચંદ્રદેવને પૂજન નમસ્કાર અર્ઘ્યા પ્રદાન દૂધ પૌવા ખાઈને આપણે ભગવાન ચંદ્રદેવની ઉર્જાઓ પ્રાપ્ત કરીએ તો મન જે છે એકદમ શક્તિશાળી બને છે અને મન જેનું શક્તિશાળી હોય જે માણસમાં બુદ્ધિ સારી હોય એ દુનિયાની અંદર ક્યારેય કોઈ જગ્યા પર પાછો પડતો નથી અને એવું કહેવાય છે મનથી હારે ને એ દુનિયાથી હારે અને મનને જે માણસ જીતે ને એ દુનિયાને જીતે છે તો અહીંયા મનને સ્ટ્રોંગ બનાવવા માટે મેધાવૃદ્ધિ માટે સરસ મજાનો ઉપાય શરદ પૂનમના આપ કરી શકો છો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી શરદ પૂનમની મેં તમને આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન